નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે રચનાત્મક ઉત્કૃષ્ટતાના સબળ આધાર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં વર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. રચનાત્મક ઉત્કૃષ્ટતા જીવનની સંભાવનાઓની શ્રેષ્ઠતમ અભિવ્યક્તિ છે. તે બાહ્ય જીવનની હોય છે, આંતરિક જીવનની. કંઈક નવું કરવાની હોય કે પોતાના વ્યક્તિત્વને શ્રેષ્ઠ બનાવવાની હોય, પરંતુ જો તે યોગ્ય રીતે કરવામાં આવે તો જીવન પ્રકાશિત થઈ જાય છે અને જીવનમાં કંઈક કર્યાનો ઊંડો સંતોષ થાય છે. જીવનમાં રચનાત્મક ઉત્કૃષ્ટતાને કઈ રીતે સાકાર કરવી એના માટે આધારભૂત તત્વોનો બોધ થવો આવશ્યક છે. એમનું વર્ણન આ પ્રમાણે છે. પહેલું, જિજ્ઞાસાનો ભાવ. કોઈ પણ નવું સર્જન કરવાનું પહેલું ચરણ જિજ્ઞાસા પેદા થવી એ છે. જો જિજ્ઞાસા હોય તો કંઈક નવું કરવાની વિચાર આવે. જેટલી વધારે જિજ્ઞાસા હશે એટલું જ સર્જન પણ શ્રેષ્ઠ હશે. તેથી આપણે હંમેશા વિદ્યાર્થી જેવી જિજ્ઞાસા વૃત્તિ રાખવી જોઈએ. જિજ્ઞાસા જેટલી શ્રેષ્ઠ હશે એટલું જ સર્જન પણ સારું થશે અને એ કામ ઝડપ તથા સુંદર થશે. બીજું, રચનાત્મક ઉત્કૃષ્ટતા માટે સ્વતંત્ર ચિંતન અને મૌલિક વિચારો પણ હોવા જરૂરી છે. જૂની ગળેડમાં ચાલતા રહેવાથી આપણે કોઈ નવું કે મૌલિક સર્જન કરી શકીએ નહીં. બદલાતી જતી પરિસ્થિતિઓ પ્રમાણે જીવન વિશેની ઊંડી સમજ પણ હોવી જરૂરી છે. જો ઊંડી સમજ હશે તો આપણા માર્ગમાં ગમે તેવા પડકારો આવે છતાં પણ આપણે તેનું સચોટ સમાધાન કરી શકશું. ત્રીજું, આ માટે તીક્ષ્ણ દ્રષ્ટિ પણ હોવી મહત્વની છે. એનાથી કોઈ પણ વિષયના દરેક પાસાને સમજીને તથા તેના પણ ઊંડો વિચાર કરીને યોગ્ય નિર્ણય લઈ શકાશે. જો આપણે કોઈ એક જ પાસા તરફ ધ્યાન આપીએ અને બીજા પક્ષ વિશે જરાય વિચાર ન કરીએ તો આપણે જે કાંઈ કરવા માંગતા હોઈએ એમાં પૂરીપૂરી સફળતા નહીં મળે. દ્રષ્ટિકોણને વિકસિત તથા વિશાળ બનાવવા માટે જે તે વિષયનું ઊંડું અધ્યયન કરવું જરૂરી છે. ચોથું, અધ્યયન. કોઈ પણ વિષયમાં નવા નવા પાસાઓની જાણકારી મેળવવા માટે નિરંતર અધ્યયન કરતા રહેવું અત્યંત જરૂરી છે. અધ્યયન કરવાથી આપણને વિવિધ બાબતોની માહિતી મળે છે અને આપણે તેમાં દક્ષતા પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણું અધ્યયન જેટલું વ્યાપક તથા ઊંડું હશે એટલે જ આપણા વિચારોમાં વિવિધતા આવશે અને આપણા માટે સર્જન ના નવા નવા દ્વાર ખુલતા જશે. જો અધ્યયન કરવામાં ન આવે તો માણસના કુપમંડુક બની જાય છે અને તે કોઈ નવું રચનાત્મક કાર્ય કરી શકતો નથી. પાંચમું, રચનાત્મક વૃત્તિ વાળા લોકોનો સંગ. એનાથી માણસને નવું નવું જાણવા મળે છે. આપણે કોઈ પણ સમસ્યા કે જિજ્ઞાસાનું સમાધાન જે તે ક્ષેત્રમાં વિશેષજ્ઞોને મળવાથી તરત જ થઈ જાય છે. જે તે વિષયનો નિષ્ણાત અર્થતા ફરતા જ્ઞાન કોષ જેવો હોય છે. એવા લોકોનો સંગ રાખવાથી રચનાત્મક સર્જન કરવામાં ખૂબ જ પ્રેરણા, માર્ગદર્શન તથા મદદ મળે છે. ઘણીવાર એવા લોકોને કોઈક વિચાર આપણા જીવનમાં કોઈક નવી સંભાવનાઓને સાકાર કરવામાં નિર્ણાયક બની જાય છે. છઠ્ઠું, એકાંત તથા શાંત સ્તરે મન ચિંતન કરો. એકાંત તથા શાંત સ્તરે બેસીને સ્થિર તથા એકાગ્ર મનથી મનન ચિંતન કરવામાં આવે તો તેનાથી કંઈક નવું કરવાની પ્રેરણા જાગે છે. ધમાલિયા વાતાવરણમાં અને દોડાદોડી ભરી જિંદગીમાં મન અસ્થિર તથા અશાંત રહે છે. એ પરિસ્થિતિમાં કોઈ શ્રેષ્ઠ સર્જન કે મહાન કાર્ય કરવાની પ્રેરણા મળવી મુશ્કેલ છે. એટલે જ મહાપુરુષો એકાંતમાં બેસીને મનન ચિંતન કરતા હોય છે. આપણે પણ જીવનમાં કંઈક નવું તથા શ્રેષ્ઠ કરવા ઈચ્છતા હોય તો થોડો સમય એકાંતમાં બેસીને આપણા ઈચ્છિત વિષયો પર મનન ચિંતન કરવું જોઈએ. સાતમું, ધ્યાનનો અભ્યાસ.
કરવાથી રચનાત્મક સર્જન ના ખૂબ લાભ થાય છે. ધ્યાન થી માનસિક તણાવ દૂર થઈ જાય છે, મગજની સ્થિરતા તથા એકાગ્રતા વધે છે, એના લીધે આપણી રચનાત્મક શક્તિમાં વધારો થાય છે. ધ્યાન માટે પણ શાંત વાતાવરણ બહુ જરૂરી છે. દિવ્ય પ્રતીકોનું ધ્યાન કરવાથી ચિત્ત શુદ્ધ થાય છે અને તથા મનની સર્જનાત્મક શક્તિઓ વધે છે. આમ નવું સર્જન કરવામાં ધ્યાન ખૂબ ઉપયોગી સિદ્ધ થાય છે. આઠમું, સાહસિક વૃત્તિ. નવું સર્જન કરવા માટે નવું નવું વિચારતા રહેવું પડે છે. કંઈક નવું કરવા માટે જ્યારે નિર્ણય કરીએ ત્યારે તેમાં સાહસની જરૂર પડે છે. દુનિયામાં જે જે લોકો આગળ વધ્યા છે તેમનામાં સાહસ મોટો ગુણ હોય છે. જો સાહસ ન હોય તો માણસ કોઈ હિંમત ભર્યા નિર્ણય લઈ શકતો નથી, માણસ જીવનમાં આગળ વધી શકતો નથી. જો સાહસ ન હોય તો આપણા વિચારો તથા મહાન યોજનાઓ માત્ર એક જ કલ્પના બની રહે છે અને માણસને સફળતા મળવાથી વંચિત રહેવું પડે છે. આથી જો જીવનમાં કોઈ પણ નવું સર્જનાત્મક કાર્ય કરવું હોય તો તે માટે સાહસ કર્યા વગર છૂટકું નથી. નવમું, રચનાત્મક સર્જન માટે વિવેક બુદ્ધિ યુક્ત શ્રમ પણ જરૂરી છે. વિચાર ગમે તેટલા સારા હોય, બીજી બધી જ અનુકૂળતા હોય, પરંતુ જો માણસમાં વિવેક બુદ્ધિનો અભાવ હોય તો માણસ કેટલી વાર ખોટો નિર્ણય કરી બેસે છે. એના પરિણામે તેને અસહ્ય નુકસાન સહન કરવું પડે છે. આ ઉપરાંત રચનાત્મક કાર્ય કરવા માટે માણસે નિરંતર શ્રમ કરતા રહેવું પણ અત્યંત જરૂરી છે. આશુ તથા પ્રમાદી લોકો જીવનમાં કદાપિ સફળતા મેળવી શકતા નથી. જો માણસ અધૂરા મનથી કોઈ પણ કાર્ય કરે તો સફળતાની આશા રાખી શકાશ નહીં. તેથી કોઈ પણ નવું સર્જનાત્મક કાર્ય કરવા માટે સંપૂર્ણ ઉત્સાહ, ધીરજ તથા આગવી સૂઝ સાથે લાંબા સમય સુધી કઠોર પુરુષાર્થ કરવો પડે છે, ત્યારે સફળતા મળે છે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.